નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી ભાષા 001માં શીખીશું 16મો એકમ સેલ્વી પંકજમ, જેના લેખક છે ઈવા ડેવ. ઈવા ડેવનો જન્મ 5/3/1931 ને અવસાન 27/9/2009ની અંદર થયો હતો. ઈવાડેવ ઉપનામ ધરાવતા લેખક પ્રફુલ્લ નંદશંકર દવેનો જન્મ વડોદરામાં થયો હતો. તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે. આગંતુક, તરંગિણીનું સ્વપ્ન, તહોમતદાર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. તેમણે ઈશુના ચરણે નામની લઘુ નવલ પણ આપી છે. પરંપરા કે પ્રયોગ એવું કશું નામ પાડ્યા વિના એમણે પોતાની સર્જકતાને વિકસાવેલી. આકર્ષક ચરિત્ર ચિત્રણ, સુરેખ વર્ણનકળા, સંવેદનને સહજ રૂપે ભાષારૂપ આપવાની અનેરી રીત એમના સાહિત્યના વિશેષો ગણાવી શકાય. માણસનો જન્મ અને ઉછેર તો કુદરતને આધીન છે, પણ સંસ્કાર અને શાલીનતા વ્યક્તિ પોતે પોતાની રીતે ઘડી શકતી હોય છે. આ વાર્તામાં લેખકે આ જીવન રહસ્યને સ્ફુરાવી રહે એવા વિષય વસ્તુ અને ચરિત્રોનું પ્રભાવક નિરૂપણ કર્યું છે. જન્મ, પ્રદેશ, કુળ કે નાત જાતના બંધનોથી પર એવું ગુણ સંપન્ન અને આકર્ષક વ્યક્તિત્વ કેવી રીતે ખીલવી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ વાર્તા છે. કૃતિના કેન્દ્રવર્તી ચરિત્રોના મિલન, મુલાકાત, વાર્તાલાપ અને રહસ્ય સ્ફોટ પર્યંત જળવાતી જિજ્ઞાસાને પોષવામાં, ચરિત્ર ચિત્રણના સૂક્ષ્મ આલેખનમાં, સ્થળ વિશેષના વાતાવરણમાં ઝીણવટભર્યા નિરીક્ષણ ચિત્રો તેમજ લેખકની ચિત્રાત્મક લેખન શૈલીમાં આપણને એમની કળાસૂઝનો સહજ રીતે પરિચય થાય છે. મિત્રો, આપણે વાર્તામાંથી પસાર થઈએ. ગાંધીગ્રામના દરવાજે મને છોડી મોટર ધસમસતી ચાલી ગઈ. લેખક પોતાને માટે જીવનસાથીની પસંદગી કરવા માટે છેક દક્ષિણની અંદર ગાંધીગ્રામ જાય છે, તેની વાત લેખક કરી રહ્યા છે. ધસમસતી ચાલી ગઈ મોટર. મોટર ચાલી જવાની રીતિ, ધસમસતી, એ રીતિવાચક વિશેષણ છે. મિત્રો, દરવાજામાં પ્રવેશ કરતા મારું મન ધડકી ઉઠ્યું. પ્રશ્ન થયો, મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરી ને? તો નિપાત ને નિપાત છે. માત્ર એક જાહેર ખબર વાંચીને, પત્ર વ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં દોડી આવ્યો છું. થોડા વેરાન, થોડા શહેરિયા, પણ વધારે પડતા ગામઠી દેખાતા આ સ્થાનમાં વસતી એ યુવતી કેવી હશે? આદર્શની ઘેલછામાં, લાગણીઓના ઉભરામાં કંઈક ઉતાવળિયું પગલું તો નથી ભરાઈ ગયું ને મારાથી? મેં ચોમેર નજર દોડાવી. મજૂરો જેવા દેખાતા માણસો સિવાય બીજું કોઈ દેખાયું નહીં. ચોમેર શબ્દ છે, ચોમેર એટલે કે ચારે બાજુ. ત્યાં મારી નજર નારિયેળના પાંદડાથી છાયેલા છાપરાવાળી નજીકની કુટીર પર પડી. મેં તે તરફ ચાલવા માંડ્યું. મિત્રો, કુટીર શબ્દની જોડણી અને યાદ રાખશો, અને સમાનાર્થી શબ્દો પણ પૂછી શકાય. કુટીર, ઝૂંપડી એવા સમાનાર્થી શબ્દમાં પણ આવે. એ ગાંધીગ્રામના ડિરેક્ટરની ઓફિસ હતી. મારી પૃચ્છાના જવાબમાં એક તદ્દન સાદા ખાદીના લેબાસવાળા ભાઈ બહાર આવ્યા. મિસ પંકજમનો હું મહેમાન છું એ જાણતા પોતે જ એનું ક્વાર્ટર બતાવવા મારી સાથે ચાલ્યા. ક્વાર્ટર, ક્વાર્ટર એટલે કે સરકારી કર્મચારીઓને અપાતા પેલા રહેણાંક છે, એને શું કહેવાય? ક્વાર્ટર, સરકારી મકાન ટૂંકમાં. ચાલતા ચાલતા રહી રહીને આસપાસ શાંત ગરમ વાતાવરણમાં ચૂપકીથી ઉભેલા અત્યંત સાદા મકાનોને અવલોકતા મારા મનમાં પ્રશ્ન સળવળવા માંડ્યો.
क्या हूँ मुंबई नो रहवासी ने क्या आ सादगी भरा जीवन में उछरेली युवती केम करीने मेड़ खासे हूँ अस्वस्थ थवा मांड्यो। ગાંધીગ્રામના ઝાંપે ઉતર્યો ત્યાં સુધી મુસાફરી દરમિયાન જે મધુર સ્વપ્નમાં રાચ્યો હતો તે એક ચિંતામાં પરિવર્તિત થવા માંડ્યું। અમે એક લાંબા બરાક જેવા ઓરડીના બ્લોકને અંતે એ એકાએક અટક્યા। લાંબા બરાક જેવી ચાલી વળી વિસ્તાર છે। આંગણામાં સુંદર સફેદ સુશોભન આલેખેલું હતું। જો વિશેષણો જુઓ, સુંદર વળી પાછું રંગવાચક સફેદ, ગુણવાચક રંગવાચક બંને વિશેષણો, સુશોભન શું પણ વિશેષણ જ છે પાછું। આ સેલ્વી પંકજમનું ગૃહ કંઈ એણે ઘેરા રાખોડી રંગથી રંગેલા સાદા પણ મજબૂત કમાળ પર ધીમેથી ટકોરા માર્યા। ઘેરા રાખોડી રંગ એ રંગવાચક વિશેષણ છે, સાદા એ પણ વિશેષણ છે, મજબૂત એ પણ વિશેષણ છે કમાળનું। ધીમેથી ટકોરા મારીએ, ધીમેથી ટકોરા મારવાની રીતિ બતાવે છે, એ પણ રીતિવાચક ક્રિયા વિશેષણ છે। થોડી ક્ષણો માટે મારું હૈયું કંઈ વિચિત્ર ઉર્મિઓથી ધક ધક થઈ ઉઠ્યું। કેવી હશે લેખક આપણને જો અંતરબાહ્ય સ્થિતિ પણ બતાવે છે, એના મનમાં ચાલતો ઉત્પાત, મૂંઝવણ, પેલો ધકધક શબ્દ દ્વારા આપણને ખ્યાલ આવી જાય છે। ને કમાડ ધીરેથી ખુલ્યા એ ત્યાં ઊભી હતી। આ તમારા મહેમાન લાવ્યો છું બહેન, આવો આવો, તમારો આભાર। ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી? ચોક્કસ કયા સમયે આવવાના છો એ તમે પત્રમાં જણાવેલ નહીં, એટલે હું દિંડીગલ લેવા આવી શકી નહીં, માફ કરશો। તમને કંઈક તકલીફ તો નથી પડી ને? અંદર આવો નારાયણજી, આભાર ફરીથી। એ જો દિંડીગલ એ કોઈ નજીકનું સ્ટેશન હશે, એ આપણે જાણી શકીએ છીએ, કે અથવા તો એના ગાંધીગ્રામ જવાનો કોઈ ટર્નિંગ પોઈન્ટ હશે, રસ્તો હશે, કે જ્યાંથી આ ગાંધીગ્રામ જ્યાં લખ જ્યાં રહે છે નાયિકા, વાર્તા નાયિકા, એ નજીક થતું હશે સ્થળ। નમસ્તે જી, કહેતા પેલા ભાઈએ વિદાય લીધી। મેં પણ તેમને આભાર કહી શિષ્ટાચાર બતાવ્યો। શિષ્ટાચાર શબ્દ સમૂહ માટે પૂછાય એવો શબ્દ છે। શિષ્ટાચારનો વિરોધી શું હશે? ભ્રષ્ટાચાર, એ યાદ રાખશો। મારા પ્રસન્ન ચિત્તમાં કમાડ વચ્ચે ઉભેલી એ નાજુક યુવતીની મૂર્તિ કંડારાઈ ગઈ। મારી કલ્પનામાં વસેલી નારીને એ બહુધા મળતી આવતી હતી, અમુક રીતે એ વધુ આકર્ષક હતી એમ મને લાગ્યું। એ કોઈ સુંદર યુવતી નહોતી, એમ તો એ પણ મારી જેમ યુવાન વય વિતાવી ગઈ હતી, છતાં એ કોમલાંગ સ્ત્રીની નમણાઈ મોહક હતી। સહજ શ્યામ કહેવાય એવી એ યુવતીના મોં ઉપર સદાય વિહરતું સ્મિત સામાને આત્મીય બનાવી દેતું હતું। એક બાજુથી લેખક એમ કહે છે એ કોઈ સુંદર યુવતી નહોતી, અને છતાં બીજી બાજુથી એમ કહે છે કે એ નમણાઈ મોહક હતી, એને એ આકર્ષિત કરી દેતી હતી। જો શબ્દ સમૂહમાં પૂછાયેલા કેટલાક શબ્દોની નોંધ પણ તમે કરી લો। કોમલાંગ, કોમળ અંગ એટલે કે કોમલાંગ। હવે એમ પૂછે જેના કોમળ અંગ છે તેવી સ્ત્રી, તો કોમલાંગિની એવું લખવું પડે, એ યાદ રાખશો। નમણાઈ આ શબ્દ છે, શબ્દ સમૂહમાં જો પૂછાય તો કેમ પૂછાય? તો સપ્રમાણ દેહ યષ્ટિ અથવા તો સપ્રમાણ દેહ લાલિત્ય, તો એના માટે શબ્દ છે નમણાઈ।
मीठा जरा घेरा अवाजे दक्षिणी एक्सेंट साथे गुजराती में बोली, दक्षिणी एक्सेंट, दक्षिणी लहेको, बराबर। अहीं खूब ताप छे, हूँ तमने ठंडु पानी आपू, आओ बेसो। ए रसोड़ा में चाली गई। हूँ आश्चर्य थी छड़ी मरियो, छड़ी मरवू गभराई जाऊँ, आश्चर्य थी गभराई जाऊँ। एक मधुर संतोष थी हूँ गदगद बनी गयो। संतोष पण पाछो केवो छे, मधुर छे, गदगद भाव विभोर थई जाऊँ। एना एना माटे शब्द समूह, ए शब्द समूह माटे एक शब्द छे गदगद। गदगद ऊपरथी गदगदिया शब्द उतरी आव्यो छे। ओरडो नानो हतो, सादो हतो, परंतु खूब चीवटथी सजावेलो हतो। जो नानो सादो ए बधाज विशेषणो छे। खादीनी चादरथी आच्छादित गादीवाड़ी पाट पर नाना नाना जुदा जुदा आकारना तकिया खूब व्यवस्थित अने कलात्मक रीते गोठवेला हता। भीतो पर गांधीजी, विनोबाजी, संस्थाना डिरेक्टर वगैरेनी छबीओ हती। एक नानी चारपाई पासे रेंटियो अने पूणियो पड्या हता। पूणी एटले पेलू काचू सूतर छे એ એટલે મારા મન પર એક ઊંડી ઘેરી અસર પ્રસરિત બની। અચેતનમાં અત્યાર સુધી ભંડારાયેલી સુખી ઘર વસાવવાની એષણા ધીમે ધીમે શણવડવા માંડી। એષણા સમાનાર્થી શબ્દમાં પૂછાયો છે શબ્દ, એષણા એટલે કે અભિપ્સા, મનીષા, ઈચ્છા, આવા ઘણા બધા સમાનાર્થી થઈ શકે એના। મીઠો મીઠો ક્ષોભ મેં પોતે જ અનુભવવા માંડ્યો। ક્ષોભ એટલે કે શરમ। પાણીનો પ્યાલો લઈને એ આવી ત્યારે મારી આંખો ને નાક એમ બેઉએ એક તૃપ્તિ અનુભવી। હવે જો પાણી પીવે તૃપ્તિ અનુભવી તો એને બરાબર છે, ને મોંએ તૃપ્તિ અનુભવી હોય, પણ અહીં તો શું, નાકે તૃપ્તિ અનુભવી, આંખે બરાબર કે એને જોઈ સુંદર છે એ જોઈ એને તૃપ્તિ અનુભવી હોય, પણ નાક એટલે એને કંઈક સુગંધ પણ લીધી છે એનો સંકેત આપણને અહીં આપે છે। કેશમાં ગૂંથેલી મોગરાની વેણીની વેણીએ વાતાવરણને મીઠી સુગંધથી મહેકતું કરી મૂક્યું હતું। સુગંધ મીઠી ગુણવાચક વિશેષણ છે। જો આગળ એક તૃપ્તિ અનુભવી, એક છે સંખ્યાવાચક વિશેષણ છે, એ પણ યાદ રાખશો। એણે પરિધાન કરેલી સાડી ખાદીની હતી એ માનવા મારું મન તૈયાર નહોતું। પરિધાન, પહેરવેશ, લેબાશ સમાનાર્થી શબ્દમાં આ પૂછાય એવો શબ્દ છે। મોર્ડન પ્રિન્સને પણ લજવે એવી સુંદર આછા રંગોના મિશ્રણને અસ્તવ્યસ્ત વેરીને એ બનાવેલી હતી। ક્ષણે ક્ષણે એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વને કો અદૃશ્ય મજબૂત તાંતણાથી બાંધી રહી હતી। હું અસહાય બની એમાં બંધાતો જતો હતો, બલકે એ અસહાયતા ને બંધન મને ગમતા હતા। એણે જ મૌન તોડ્યું, મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ ઉપજી હશે। તમારા મોના ભાવ જોઈ હું સમજી ગઈ હતી। હું 3-4 વર્ષ વડોદરામાં રહી હતી, મારું MSc હોમ સાયન્સ મેં ત્યાં કર્યું હતું। ડિગ્રી લીધા બાદ મેં 1.5 વર્ષ નર્સરીમાં નોકરી કરી। બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું વધુ સહેલું બની ગયું હતું, મને ગુજરાત ગમી ગયું હતું, ને ગુજરાતીઓ પણ કહીને મીઠું મીઠું હશે। અહીં જો લેખિકાની કેવી ચતુરાઈ છે, એને ગુજરાત ગમી ગયું હતું ત્યાં સુધી વાંધો નતો, પણ એમ કહે છે કે ગુજરાતીઓ પણ આ શબ્દ કાકુમાં લક્ષ્યાર્થ વેધન છે। એણે વાર્તાનાયક જે જોવા આવ્યા છે ઈવાડેવ એને પસંદ પડી ગયા છે,
એમ ડાયરેક્ટ કહેવાને બદલે ઇનડાયરેક્ટલી મને ગુજરાત ગમી ગયું હતું અને ગુજરાતીઓ પણ એમ ગુજરાતીઓ પણ એમ કહીને સંકેત આપી દે છે ને પાછી એ ખંધું હશે પણ છે જો કે મારાથી આ શું બોલાઈ ગયું એને લગારે ક્ષોભ થતો હોય એવું એના વર્તન પરથી મને લાગ્યું નહીં લગારે એટલે જરા એમ જરા પણ નહોતો ક્ષોભ થતો એની બોલવા ચાલવાની ને વાતચીત કરવાની રીત એટલી સરળ એટલી સ્વચ્છ ને એટલી મુક્ત હતી કે મારી વ્યગ્રતા થોડી થોડી ઓછી થવા માંડી હતી ગુજરાતીઓ પણ એ શબ્દો પાછળનો ભાવને સૂચન બેવું હું સમજી ગયો હતો મને એ ગમ્યા હતા મેં સ્વસ્થ બની બોલવા માંડ્યું મારી મુક્તમાં મુક્ત કલ્પનામાં પણ મને એ વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજે એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે સાચું કહું છું તમને મારા આનંદનો પાર નથી તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતણમાં સાંભળી નથી જો લેખક પણ અહીં માખણ મારે અતિશયોક્તિ કરે છે કે તમારી બોલીમાં જે મીઠાશ છે કોઈ ગુજરાતણમાં અમે સાંભળી નથી એવું બની શકે પણ એ જેને પેલી વાર્તા નાયિકાને પસંદ કરી છે ગમે છે એટલે જે પસંદ હોય એના વખાણ કરવા ગમતા હોય છે વ્યક્તિને એટલે અહીં લેખક એના વખાણ કરે છે પ્રત્યુત્તરમાં પેલી સેલ્વી શું કહે છે જુઓ તમારી વાત સાચી છે પારકાને મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે હવે જુઓ તમે થાકી ગયેલા લાગો છો તાપ પણ ઘણો છે લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાય હોય હવે જુઓ તમે અહીં મુસાફરી કેવી છે લાંબી અહીં પરિમાણવાચક વિશેષણ છે લાંબી એ યાદ રાખશો સગવડ શબ્દ ની જોડણી આમ તો લેખન રૂઢિ ભાષા શુદ્ધિમાં શબ્દ યાદ રેખા જેવો છે કેટલાક શબ્દ સગવડ અગવડ અગત્ય આ ત્રણ શબ્દો યાદ રાખશો મિત્રો સગવડ અગવડ ને અગત્ય આની પાછળ ભાવવાચક પેલો તા પ્રત્યે લગાડવાનો નથી સગવડતા એવું લખવાનું નથી અગવડતા એવું લખવાનું નથી પર અગત્યતા એવું લખવાનું નથી થતું બરાબર માત્ર સગવડ અમારે ત્યાં બહુ સગવડતા છે એવું લખી શકાય નહીં લેખન રૂઢિનો ભંગ થાય એટલે આ યાદ રાખશો એ આ શબ્દ મગજમાં બરાબર સેવ કરી લેજો સગવડ એટલે શું કહે છે લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાય હોય હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં મહેમાનોને ઉતરવા માટેનું રૂમ છે એને મહેમાન ગૃહ આપણે અંગ્રેજીમાં ગેસ્ટ હાઉસ કહીએ ત્યાં તમે નાહી ધોઈને તૈયાર થાઓ હું ભોજનનો પ્રબંધ કરું છું પછી તમે બે ચાર કલાક આરામ કરો કેટલી કલાક આરામ કરવાનું કીધું છે બે ચાર આ વિશેષણ છે બે ચાર સંખ્યાવાચક એ યાદ રાખશો પરીક્ષામાં પૂછી શકાય એવું છે નમતી સાંજે હું તમને ગાંધીગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ હું મનોમન બોલ્યો કેવી સરસ ચતુરાઈ એકમેકનો પરિચય મેળવવાનો કેવો સરસ રસ્તો એક પછી એક ક્રિયાઓ બતાવતા હું પંકજમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ ગઈ છે એનું મોં એનું રૂપ એના હાવભાવ એના બોલ એની ચાલ એની આગવી રીતો એ માત્ર કેવી મુક્ત કેવી સાદી કેવી સીધી કેવી નિખાલસ ક્યાંય ખોટી શરમ નહીં કોઈ ખોટો દંભ નહીં કશી છેતરામણી ચાલાકી નહીં ઉઘાડી ચોપડી જોઈ લો વાંચી લો સમજી લો ત્યાં એક શંકા ઉઠી રે ભાઈ તું તો પ્રેમમાં પડી ગયો પણ એનું શું હું
તેને સ્વીકાર્ય, તું એને સ્વીકાર્ય બનશે? થોડી બેચેની થઈ, વિચારોમાં અટવાતા મને ગાઢ ઊંઘ આવી ગઈ. સાંજ મજાની હતી, હું એની રાહ જોતો, ફરી ઉત્કંઠ બનતો, લોભીમાં આટા મારતો હતો ને એ આવી નમસ્કાર કરીને પગથિયા પર ઊભી થઈ રહી. હું એના આકર્ષક સ્વરૂપને જોઈ ખરેખર આભો બની ગયો. મને અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહ્યો છું. સાદગીમાં પણ આટલી મોહક સુંદરતા અને કમનીયતા હોઈ શકે એનો ખ્યાલ મને જીવનમાં પહેલી વાર આવ્યો. મારું મન હર્ષ વિભોર બની ઉઠ્યું, કારણ આ દેખાતું ખરબચડું જીવન શહેરના ઉપલક્યા ભપકાને ક્યાંય લજવે એવું ચીવટવાળું શોભન લબ્ધ હતું. ચોરસ ડિઝાઇનના તખતામાં ગ્રામ પ્રતિકોની તપકીરિયા અને પોપટી રંગની ભાતથી શણગારાયેલી ખાદીની ઝીણી સાડીમાં એ સજ્જ હતી. ગ્રામ પ્રતિકો એટલે ગામડામાં પરિવેશમાં જોવા મળતું એ પશુ પક્ષી ખેતર ડુંગર નદી નાળા આ બધું છે એ ગ્રામ પ્રતિકોમાં. કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો. લુખ્ખા ઢીલા વાળના આધુનિક સ્ટાઇલના આંબોડામાં ફૂલોની ગૂંથણી હતી. આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મોહરાવાળી બંને હાથે બનાવેલી ચપ્પલો હતી. ભભક ને મહકથી વાતાવરણ સચેત બની ગયું હતું. કંઈક બોલવાનું, એની પ્રશંસા કરવાનું, એને આનંદિત બનાવવાનું મન થઈ ઉઠ્યું. ખાદીની સાડી, ગ્રામ વિસ્તાર, સાદા માણસો, આ બધું આટલું સુંદર હોઈ શકે, એમાં આટલી શોભા હોઈ શકે એનો ખ્યાલ જો હું ગાંધીગ્રામ ન આવ્યો હોત તો મને જીવનમાં કદીએ ના આવત. ખરેખર આ સાડી તમને સરસ દીપે છે એ જરા શરમાઈ ગઈ. લેખકે વખાણ ચાલુ કરી દીધા. એ લજ્જાને હું જોઈ રહ્યો. પોતે પોતાને સંભાળી લઈ એ બોલી, હજુ તમે બધી નાની મોટી સંસ્થાઓની મુલાકાત લેશો અને એમની વિભિન્ન પ્રવૃત્તિઓથી પરિચિત થશો ત્યારે તમને એની મહાનતા સમજાશે. ચાલો તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઉં. અને સાથોસાથ ચાલવા માંડ્યા. મારું મન આનંદના આવેગોથી ભરાવા માંડ્યું. એણે બોલવાનું ચાલુ રાખ્યું. અહીંની ચાર મુખ્ય સંસ્થાઓ જોવા જેવી છે. ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ, રૂરલ એગ્રીકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ, મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ અને છેલ્લે હોમ ફોર ડેસ્ટિટ્યૂટ ચિલ્ડ્રન. બીજા અનાથ આશ્રમ જેવું નહીં, હમ ખૂબ સાયન્ટિફિક અને સાયકોલોજીકલ રાહ પર ઊભું કરેલું અત્યંત સુંદર જગ્યા છે આ. નાની ટેકરીઓની ગોદમાં સંતાયેલું આ ગામ કમનીય છે. બધાને આ ગામ ગમી જાય છે ને એની અંદર રહેતા માણસો પણ. એનું મોં લાલચોળ બની ગયું. શા માટે લાલચોળ બની ગયું? તો કે બીજી વખત લેખિકાએ કીધું કે તમે પેલું વાર્તા નહીં કહે કીધું કે તમે મને પસંદ કરી હશે એવું કહેવાને બદલે અહીંના માણસો પણ ગમી જાય છે એમ કહે છે. મોઢા પર હાથ રૂમાલ દબાવ્યો એ બાબતનો જ સંકેત છે. હું તો બચપણથી આની પ્રીતમાં છું. બીજા કેટલાય વિદેશીઓ અહીં સ્થિર થયા છે. બે ચાર એક એક ઇન્સ્ટિટ્યૂટમાં છે. મોન્ટેસરી સાથે કામ કરી ચૂકેલા એક અંતેવાસી ડેસ્ટિટ્યૂટ હોમમાં છે. ચાલતા ચાલતા એણે મને સંસ્થાના પાયાની માંડીને અત્યાર સુધીના વિકાસની વાત કરી. આ સંસ્થા એટલે અમ્મા અને અપ્પાના જીવનકથની. ગાંધીના ચુસ્ત અનુયાયી એવા અંતેવાસી અમ્મા અને અપ્પાએ આ જંગલમાં કેવું મંગલ કર્યું એની રસપ્રદ કથા મેં સાંભળી. ગાંધીજીના આદર્શોની કેટલી નજીક રહી ડૉક્ટર અમ્મા ને પૈસા પાત્ર અપ્પાએ આ સંસ્થાને ઊભી કરી એનું એણે ભાવપૂર્વક બયાન કર્યું. જો અહીં પૂર્વક શબ્દ કોઈ શબ્દની પાછળ લાગે છે ત્યારે એને ભેગો રાખવાનો છે, આ યાદ રાખશો. ગામડાના ઉદ્ધારમાં એનો ફાળો કેવો ને કેટલો છે તેનો અદ્ભુત ચિતાર આપ્યો. ફેમિલી પ્લાનિંગ ને એગ્રીકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટની પ્રવૃત્તિઓ
ગામડાના અભણ અને અબૂધ માણસોને અવશ્ય આશીર્વાદ સમી લાગતી હશે એનો ખ્યાલ સહેજે મને આવી ગયો। છેલ્લામાં છેલ્લી ઢબના સાધનોથી સજ્જ સંસ્થાઓ આ ગાંધી ગ્રામમાં જોતા મારા આશ્ચર્યનો પાર ન રહ્યો। આવી અપૂર્વ સંસ્થાના રચયિતા પતિ પત્નીને જોવા મન ઉત્કંઠ બની ગયું। કેવું કહે છે, છેલ્લામાં છેલ્લી ઢબના સાધનો, છેલ્લામાં છેલ્લી ઢબ એટલે લેટેસ્ટ જેને કહીએ, અત્યંત આધુનિક, એને છેલ્લામાં છેલ્લી ઢબના સાધનો તરીકે ઓળખી શકાય। એ આપણે લેક્ચર પૂર્ણ કરીએ, ફરી બીજા લેક્ચરમાં આપણે મળીશું। અસ્તુ।